हाल चाली रहेल गुजरात विधानसभामां गीर सोमनाथना धारासभ्ये टी-शर्ट पहेरी जता गृहमांथी तेओने करायेला सस्पेन्डने लई कोळी समाजे विरोध व्यक्त करी सूरत कलेक्टर थकी राज्यपाल मुख्यमंत्री अने राष्ट्रपतिने आवेदन पत्र आपी रजूआत करी हती। सूरतमां कलेक्टर थकी कोळी समाज द्वारा राज्यपाल मुख्यमंत्री अने राष्ट्रपतिने अपायेला आवेदन पत्रमां जणाव्युं हतुं के गत 15 मार्चना रोज हालमां चाली रहेल गुजरात विधानसभा सत्रमां गीर सोमनाथना धारासभ्य विमल चुडासमाने गृहमां टी-शर्ट पहेरी जता स्पीकर द्वारा टकोर करी खास दरखास्त करी गृहमंत्री प्रदीपसिंह जाडेजा द्वारा दरखास्तने टेको आपी विमल चुडासमा कोळी समाजना आगेवान होय जेमने सस्पेन्ड करी दीधा हता जेथी समग्र गुजरातमां तेना ऊंडा प्रत्याघात पड्या छे। અને વિમલભાઈ ચુડાસમાનું અપમાન નહીં પરંતુ કોળી સમાજનું અપમાન થયું હોય તેવું અહેસાસ થયું હોવાનું કોળી સમાજના આગેવાનોએ જણાવી કહ્યું હતું કે ધારાસભ્યને સસ્પેન્ડ કરવા માટે દરખાસ્ત કરનાર સ્પીકર અને દરખાસ્ત મંજૂર કરનાર ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેઓની માફી માંગવી જોઈએ અને આ રીતનું કાર્ય બીજી વાર ન થાય તે માટે પણ ધ્યાન રાખવા જણાવ્યું હતું। મારું નામ લક્ષ્મીકાંત પટેલ છે, અખિલ દક્ષિણ ગુજરાત કોળી સમાજના આગેવાન। આજ રોજ અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવ્યા છે। ગઈકાલે ગૃહની અંદર જે કોળી સમાજના આગેવાન એવા બિમલ ચુડાસમાને ગૃહની અંદર જે ટીશર્ટ પહેરવા બાબતમાં ની જેવી બાબતમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ બાબતે કોળી સમાજની અંદર એક ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે અને કોળી સમાજનું આ એક અપમાન છે। એ માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી રજૂઆત કલેક્ટરશ્રી રાજ્યપાલશ્રી એમને પહોંચાડે એવી રજૂઆત કરવા માટે અમે કલેક્ટરશ્રીને આવ્યા છે કે આ સ્પીકરશ્રી અને દરખાસ્ત આપનાર પ્રદીપસિંહ જાડેજા સાહેબ એ કોળી સમાજની માફી માંગે, વિમલ ચુડાસમાની માફી માંગે। આ જે રીતના કૃત્ય કરવામાં આવ્યું છે એ કોળી સમાજને વંચિત રાખવાનું કૃત્ય કરવામાં આવ્યું છે, એ અમારા કોળી સમાજ સંપૂર્ણપણે વખોડી નાખે છે અને આવા કૃત્ય બીજી વાર ન થાય એના માટે આજે કોળી સમાજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે।